શ્રી સર્વોદય પ્રાથમિક શાળા હોમ લર્નિંગમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું વિષય વિજ્ઞાન, એમાં પહેલો પાઠ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. એક પહેલી અને બુઝો ઉનાળાનું વેકેશન હતું ત્યારે એના કાકાના ઘરે ગયા. એના કાકા ગામડામાં રહેતા હતા અને ખેતી કરતા હતા, એટલે એના ઘરે તેણે વિવિધ સાધનો જોયા. બંને ત્યાં હળ હતું, પાવડો હતો, ખુરપી હતું, દાતરડું હતું. આ બધા સાધનો જોઈને આ બધા સાધનોનો ઉપયોગ શું હશે? તો આ બધા સાધનો ખેતી માટે ઉપયોગી છે. તો હવે આપણે જોઈએ છીએ કે ખેડૂત છે એ ખેતરમાં જુદા જુદા પાકો વાવે છે. તો સૌથી પહેલાં આપણને પ્રશ્ન એ થાય કે આ પાક એટલે શું? તો જ્યારે કોઈ એક જ જગ્યાએ કોઈ એક જ વસ્તુ મોટા પ્રમાણમાં ઉછેરવામાં આવે ત્યારે તેને પાક કહેવામાં આવે છે. પાકને સામાન્ય રીતે બે વિભાગમાં વહેંચવામાં આવે છે, એક ખરીફ પાક અને બીજો રવિ પાક. હવે આપણને એમ થાય કે આપણે તો એક જ પાક જોયા, એમાં વળી આ બે ભાગ કઈ રીતે? તો જોઈએ આપણે કે ખરીફ પાક એટલે શું. તો જે પાક વરસાદની ઋતુમાં ઉગે તેવા પાકોને ખરીફ પાક કહેવામાં આવે છે. જો વરસાદની ઋતુમાં કયા કયા પાકો ઉગે છે તમને ખબર છે? તો ડાંગર, મકાઈ, મગફળી, કપાસ, આ બધા જે પાકો છે એ ચોમાસાની ઋતુમાં વાવવામાં આવે છે, એટલા માટે એમને ખરીફ પાક કહેવાય છે. બીજું છે રવિ પાક. રવિ પાક કોને કહેવાય? તો જે પાક શિયાળામાં તૈયાર કરવામાં આવે, એને રોપવામાં આવે, એને રવિ પાક કહેવાય છે. તો ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી, આવા બધા પાકો છે એ રવિ. હવે આપણને એમ થાય કે ખેડૂતને ખેતી કેવી રીતે કરતા હશે ખેડૂત લોકો? તો ખેડૂતને ખેતી કરવા માટે મુખ્ય સાત કાર્ય કરવા પડે. તો આપણે એ સાતેય કાર્યોને વારાફરતી ક્રમસર જોઈએ. તો સૌથી પહેલાં ખેડૂતે ખેતી કરવા માટે પહેલાં ભૂમિ એટલે જમીનને તૈયાર કરવી પડે. જમીન તૈયાર થાય પછી એમાં રોપણી એટલે કે બીજ વાવવા પડે. પછી એની અંદર કુદરતી અથવા તો કૃત્રિમ ખાતર નાખવાની જરૂરિયાત પડે એ પ્રમાણે ખાતર ઉમેરવું પડે. પછી એને પાણી આપવું પડે. પાણી આપવાની જે ક્રિયા છે એને સિંચાઈ કહેવાય. પછી ખેતરમાં ઘણી વખત પાક સિવાય અમુક નકામું ઘાસ ઉગી નીકળે, એને નિંદણ કહેવાય. તો જે નિંદણ છે એને કાઢી નાખવું પડે અને એનાથી પાકનું રક્ષણ કરવું પડે. પછી આવે છે લણણી. લણણી એટલે પાક તૈયાર થઈ જાય પછી એને કાપવો, એને લણણી કહેવાય. અને છેલ્લે એ પાક તૈયાર થઈ જાય પછી એનો સંગ્રહ કરવો પડે, એને એક જગ્યાએ રાખવો પડે ગોડાઉનમાં કે જગ્યાએ. આ સાત પ્રકારના કાર્યો છે એ ખેડૂતે પોતાની પાક ઉગાડવાની, જે પાક તૈયાર કરવાની પદ્ધતિ છે એમાં કરવા પડે છે. તો હવે આપણે આ સાતેય કાર્યોને ક્રમસર એક પછી એક જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું સૌથી પહેલું કાર્ય ખેડૂતનું, ભૂમિને તૈયાર કરવી. ભૂમિ એટલે જમીન. ખેતરમાં નવો પાક વાવતા પહેલાં જમીનને તૈયાર કરવી પડે. જમીનને તૈયાર કરવી એટલે શું કે ઘણી વખત ખેડૂતે ખેતરમાં જે અગાઉ પાક વાવેલો હોય એના ઘણા બધા મૂળ અથવા તો એના પાંદડા ને એવું બધું હજી જમીનમાં રહેલું હોય, તો એ બધા પાંદડા ને એ છે એ જમીનમાં, મૂળ એ જમીનમાંથી કાઢી નાખવા પડે. અથવા તો જમીન કઠણ થઈ ગઈ હોય તો જેમ માણસ પશુ પક્ષી એ સજીવ છે, વનસ્પતિ પણ સજીવ છે, તમે આગળ શીખી ગયા છો. તો વનસ્પતિને ઉગવા અને વિકસવા માટે પણ હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે. પાણી એ જમીનમાંથી મળે છે, જમીનમાંથી પાણી શોષી અને એ પોતાના માટે ઉપયોગમાં મેળવે છે. એટલા માટે એના માટે પણ જમીનને પોચી કરવી પડે. જમીનના અંદરથી વનસ્પતિને જરૂરી એવા પોષક તત્વો એ જમીનમાંથી મેળવે છે. એ જમીનમાં પોષક તત્વો ઉમેરવાનું કાર્ય ઘણી વખત અળસિયા દ્વારા, જીવો દ્વારા થાય છે, એટલે એ પણ ખેડૂતને ઉપયોગી છે. એટલે આવા બધા સૂક્ષ્મ જીવો જમીનની અંદર રહી શકે એના માટે પણ જમીનને તૈયાર કરવી એ જરૂરી છે. જમીનને તૈયાર કરવા માટે ખેડૂત શેનો ઉપયોગ કરે છે?
તો તમે જૂના પિક્ચરમાં ને એમાં ઘણી વખત જોઈ ગયા હશો કે એના માટે ખેડૂત હળનો ઉપયોગ કરે છે. જુઓ અહીંયા ચિત્ર આપેલું છે તમને, અહીંયા જે ચિત્ર આપેલું છે એ ખેડૂતના હળનું આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે ખેડૂત હળ ચલાવી અને ભૂમિને તૈયાર કરે છે. એટલે જમીનનું જે ઉપલું પડ છે એની માટી ઉલટ સુલટ થાય છે, જમીન પોચી બને છે, જમીનમાં પાણીનો સંગ્રહ વધુ થાય છે, જમીનમાં હવાની અવરજવર વધે છે અને અંદર જે રહેતા સૂક્ષ્મ જીવો હોય એનું પ્રમાણ અને એની જે જાળવણી છે એ થઈ શકે છે. એટલા માટે સૌથી પહેલાં અને અગત્યનું કામ જમીનને ખેડવાનું છે. પણ પહેલાંના જમાનામાં આવી રીતે બળદ દ્વારા ખેતર ખેડવામાં આવતું હતું. બળદને જો અહીંયા જેમ આ તમને દેખાય છે એ પ્રમાણે એક આડું લાકડું બાંધેલું છે જેને જોત કહેવામાં આવે છે. પછી જે ઊભું લાકડું અને નીચે જમીનમાં જે ભાગ દેખાય છે એ હળ શાફ્ટ કહેવાય છે, બરાબર. અને એ હળ છે જમીનની અંદર હોય એ દબાવી અને ખેડૂત છે એ બળદને સીધી લાઇનમાં ચલાવે છે. એટલે તમે જોજો ખેતરમાં તમે જુઓ તો પાક એક સીધી લાઇનમાં ઉગેલો હશે. એ જે એક સીધી લાઇનમાં ખેડૂત હળ ચલાવે એને ચાસ પાડેલા છે એમ પણ કહેવાય. હવે આમાં ખૂબ મહેનતનું કાર્ય છે, કારણ કે પાછળ હળ છે એ જમીનની અંદર દબાવી રાખવું પડે છે તો જમીન ઉલટ સુલટ થાય. ઉપરથી ફરે તો થાય નહીં. એટલે ખેડૂતને પણ તકલીફ પડે, હળ જમીનમાં દબાવવામાં મહેનત પડે, અને હળ જમીનમાં દબાયેલું હોય એટલે ચાલવા માટે બળદને પણ વધારે મહેનત પડે. પરંતુ હવે ખેડૂત ખેતીની અંદર આધુનિક ઓજારોનો ઉપયોગ કરે છે અને એ આધુનિક ઓજારોની અંદર સૌથી પહેલું એનો ઉપયોગ કરે છે ટ્રેક્ટર દ્વારા. જુઓ અહીંયા તમને ટ્રેક્ટરનું ચિત્ર આપેલું છે. આ ટ્રેક્ટરની પાછળ અહીંયા તમે જુઓ પાછળ જે છે લોખંડના જે હળ જેવા જ વાકું જે સાધન છે એ જમીનની અંદર દેખાય છે. એ શું છે? એને કહેવાય છે દાંતી, અંગ્રેજીમાં એને કહેવાય કલ્ટિવેટર. એ જમીનની અંદર દબાવવામાં આવે. એટલા માટે જમીન છે એની અંદર એ હળ દ્વારા જે રીતે ખેતી થતી હતી એના બદલે આ ટ્રેક્ટર દ્વારા ખેતી થાય. અને આમાં ફાયદો એ છે કે હળ દ્વારા તો એક જ હળ હોય એટલે એક ચાસ તમે ખેડી શકો, એક લાઇન તમે જમીનને ઉપર નીચે કરી શકો. અહીંયા સમયાંતરે જુઓ 3-5 એવા દાંતા હોય છે, એના હિસાબે એક સાથે 5 લાઇનો છે એની એની અંદર હળ ચાલી શકે છે. એટલે કે દાંતી ચાલે છે એટલે કે ખેતર છે એની ખેડવાની જે ઝડપ છે એ ખૂબ જ વધી જાય છે. આ રીતે ખેતોમાં આધુનિક સાધનોનો ઉપયોગ કરવાથી ખેડૂતને ઓછો શ્રમ પડે છે અને બીજું કે સમયની પણ બચત થાય છે અને પૈસાની પણ બચત થાય છે. એટલા માટે સમયાંતરે ખેતીની અંદર નવા નવા ઓજારોનો ઉપયોગ વધતો જાય છે. હવે આપણે જોઈશું, પહેલું કાર્ય પૂરું થયું, હવે આપણે જોઈશું બીજું કાર્ય, વાવણી. વાવણી એટલે ખેતરની અંદર બીજ વાવવા. ખેતરની અંદર કોઈ પણ પાક ઉગાડવો હોય તો એના માટે અંદર બીજ વાવવું એ સૌથી અગત્યનું છે. જેટલું બીજ સારું અને સારી રીતે વવાય એટલો પાક સારો ઉગી શકે. તો બીજને ઉગાડવા માટે શું કરવું પડે? તો બીજને જમીન ઉપર ફેંકી દઈએ તો બીજ ઉગી શકે નહીં. તમે ઘણી વખત કોઈ છોડ રોપેલા હશે ત્યારે તમે ધ્યાન રાખેલું હશે કે બીજને આપણે વ્યવસ્થિત ખાડો કરી અને જમીનમાં દાટીએ છીએ. તો ખેડૂતને તો આવા ઘણા બધા ખાડા કરવા પડે, તો એના માટે શું કરે? તો એના માટે તમે જુઓ, ખેડૂત છે એ તમને અહીંયા જે વાવણીઓ આપેલો છે એના દ્વારા કાર્ય કરે છે. અહીંયા જુઓ ઉપર વાવણિયા ગરણી જેવું છે, એ જમીનની અંદર દબાવી દે અને પછી એની અંદર બીજ મૂકે એટલે બીજ સીધું જમીનમાં ઉતરી જાય. નહીં જો બીજ જમીનની ઉપર રહે તો હવા અથવા તો વરસાદ આવે તો એની સાથે એ તણાઈ જાય, એવું ન બને. એટલા માટે આવો વાવણિયાઓ છે એનો ઉપયોગ કરે છે. અત્યારે ખેતીમાં ખેતીનો ઉપયોગ કરી અને હળ દ્વારા એટલે કે ટ્રેક્ટર દ્વારા પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. જુઓ આ જે છે એ ટ્રેક્ટર દ્વારા જોડાયેલ વાવણિયાનો ઉપયોગ છે. અહીંથી તમે ટ્રેક્ટર દ્વારા વાવણ બીજને
વાવી શકો છો. હવે આપણે જોઈએ છીએ ખેડૂતને કરવાની ત્રીજી પ્રવૃત્તિ, એટલે કે ખેતરની અંદર કુદરતી અથવા તો કૃત્રિમ ખાતર ઉમેરવું. ખાતરના બે પ્રકાર છે, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. બંનેના ઉપયોગો અને કાર્ય જુદા જુદા છે, એના વિશે જોઈ જોઈએ. કુદરતી ખાતર છે એ જમીનનું બંધારણ સુધારે છે, જમીનમાં લાંબો સમય સુધી ટકે છે. કુદરતી ખાતર છે એ ગાયના છાણ, મળમૂત્ર, વનસ્પતિના અવશેષો એમાંથી બનાવવામાં આવે છે. જ્યારે કુદરતી કૃત્રિમ ખાતર છે એ અકાર્બનિક ક્ષારમાંથી બનાવવામાં આવે છે અને તેનું નિર્માણ તેને કારખાનાની અંદર બનાવવામાં આવે છે. આપણે જોઈએ છીએ છાણિયું ખાતર, વર્મી કોમ્પોસ્ટ ખાતર, આ બધા કુદરતી ખાતર છે. જ્યારે તમે નામ સાંભળ્યું હશે યુરિયા, એનપીકે, સુપરફોસ્ફેટ, આ બધા જે છે એ કૃત્રિમ ખાતર છે. કૃત્રિમ ખાતર છે એનો ઉપયોગ આપણે ખૂબ જ સમજી વિચારીને કરવો જોઈએ. શા માટે? કારણ કે કૃત્રિમ ખાતર છે એ લાંબા સમયે જમીનનું બંધારણ બગાડે છે અને જમીન છે એ બિનફળદ્રુપ અથવા તો ઓછી ફળદ્રુપ બની જાય છે. એટલા માટે કૃત્રિમ ખાતરનો ઉપયોગ આપણે જરૂરિયાત પૂરતો કરવો જ પડે. તો આપણને એમ થાય કે તો પછી કૃત્રિમ ખાતર વાપરવામાં શા માટે આવે છે? કૃત્રિમ ખાતરનો ફાયદો એ છે કે કૃત્રિમ ખાતર વાપરવાથી પાકમાં ખૂબ જ વધારે પ્રમાણમાં વૃદ્ધિ કરી શકાય છે. એટલા માટે કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું એક, જ્યારે તમે કૃત્રિમ ખાતર ખેતરની અંદર વાપરો છો ત્યારે તમારે પાકની સિંચાઈની વ્યવસ્થા વધુ કરવી પડે છે, કારણ કે એમાં વધુ પ્રમાણમાં પાણી જોઈએ છીએ. હવે આપણે જોઈએ કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર. કૃત્રિમ ખાતર એ અકાર્બનિક ક્ષાર છે અને કુદરતી ખાતર એ પ્રાકૃતિક પદાર્થ છે, જે છાણ, માનવના નક્કામાં પદાર્થો તેમજ વનસ્પતિના અવશેષોથી વિઘટન પામીને પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતર છે એનું નિર્માણ કારખાનામાં થાય છે, જ્યારે કુદરતી ખાતર છે એ ખેતરમાં ને ખેતરમાં જ બનાવવામાં આવે છે. તમે ઘણી વખત જોયું હશે કે ખેતરની અંદર તમે છાણનો ઢગલો જોયો હોય અને એની ઉપર ઘાસ નાખેલું જોયું હશે, એ કુદરતી ખાતર બનાવવા માટે ભેગું કરેલું છે. આવી રીતે કુદરતી ખાતર છે ખેતરમાં ને ખેતરમાં બની રહે છે. કૃત્રિમ ખાતરથી જમીનમાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, બરાબર. અને કુદરતી ખાતરથી જમીનની અંદર ભરપૂર સેન્દ્રિય પદાર્થો, સેન્દ્રિય પદાર્થો એટલે કે વનસ્પતિને ઉપયોગી જે ઘટકો છે એને સેન્દ્રિય પદાર્થો કહેવાય છે. કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી એવા પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જ્યારે તેની તુલનામાં કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો કૃત્રિમ ખાતરના પ્રમાણમાં થોડીક ઓછી માત્રામાં હોય છે. હવે આપણે જોઈએ કુદરતી ખાતરના ફાયદા. ખેતરની અંદર કૃત્રિમ ખાતર વાપરવાથી તેની જમીનની જલધારણ ક્ષમતામાં વધારો થાય છે, એટલે કે તેની પાણી સંગ્રહ કરવાની શક્તિમાં વધારો થાય છે. કુદરતી ખાતરથી જમીન છિદ્રાળુ થાય છે, તેથી વાયુ છે એ સરળતાથી જમીનમાં આવી જઈ શકે છે. કુદરતી ખાતરથી ફાયદો એ થાય છે કે વનસ્પતિને જરૂરી એવા જે સૂક્ષ્મજીવો છે એ જમીનની અંદર વધારો થાય છે અને જમીનનું બંધારણ સુધરે છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે ખેડૂતનું ત્રીજું કાર્ય પણ પૂર્ણ થયું. હવે ચોથું અને અગત્યનું કાર્ય છે સિંચાઈ. સિંચાઈ એટલે વનસ્પતિને જે પાક ઉગાડેલો છે ખેડૂતે એને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એવી વ્યવસ્થા કરવી. આપણે જાણીએ છીએ કે ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે અને ભારતની ખેતીનો મોટો ભાગ છે એ વરસાદ પર આધારિત છે. આપણી ખેતી છે એ વરસાદ પર આધારિત ખેતી છે. એટલા માટે વરસાદ એ
સિંચાઈ માટેનું સૌથી અનુકૂળ અને સૌથી યોગ્ય સાધન અને સૌથી વધુ ઉપયોગ થાય છે, પરંતુ ઘણી વખત વરસાદ સમયે ન આવે, વરસાદ થોડો ખેંચાય એટલે કે થોડો બીજ વાવ્યા પછી થોડા સમય માટે ન આવે ત્યારે ખેડૂતે સિંચાઈ માટે સિંચાઈની વ્યવસ્થા કરવી પડે છે તો જ પાક બચી શકે. એના માટે આપણે પરંપરાગત રીતો જોઈએ તો સૌથી પહેલી છે રીત, એ સિંચાઈની પરંપરાગત રીત જોઈએ તો મોટ, ચેનલ, ચેન પંપ, ઢેકલી, રેટ, આ બધા એના ઉદાહરણ છે. જુઓ અહીંયા તમને પહેલામાં જ દેખાય છે કે ખેડૂત છે એ મોટ, મોટ એટલે એક મોટું પોટ, એ કૂવામાંથી સિંચી અને એનું પાણી એ જ જગ્યાએ રેખી દે છે. પછી નીક, નીક એટલે ગટર જેવો ભાગ કરી અને એના દ્વારા પાણી દરેક છોડ સુધી પહોંચે એવી વ્યવસ્થા કરવામાં આવે છે. પછી ચેન પંપ એટલે વારાફરતી, જુઓ આ જે છે એ ચેન પંપ છે, અહીંયા નીચે કૂવો છે, એમાંથી આ રીતે જે ડોલ છે નીચે જાય, કૂવામાંથી ભરાય અને ઉપર આવી અને પાછી ફરે, આ રીતે એ સમયાંતરે ફરતી રહે, એનો જ ઉપયોગ કરી અને આવી રીતે ઢેકલી અથવા તો રેટ જે ખે બળદ ફરે અને એના આધારે જે બાજુમાં ગોળ વર્તુળ દેખાય છે એની અંદર જે ડોલ કે પાણી ભરવાનું પાત્ર બાંધેલું છે એ ફરે અને એના દ્વારા પાણી છોડ સુધી પહોંચે નીક દ્વારા, એ જે વ્યવસ્થિત પદ્ધતિ છે એને આ પરંપરાગત સિંચાઈની આ પદ્ધતિઓ છે. પણ હવે તો સિંચાઈમાં પણ આધુનિક પદ્ધતિઓ આવી છે. સિંચાઈની આધુનિક પદ્ધતિઓની વાત કરીએ તો સૌથી પહેલાં મોટર દ્વારા સિંચાઈ પદ્ધતિ, પછી બીજું છે ફુવારા પદ્ધતિ. મોટર દ્વારા તમે જોયો તો એની અંદર પણ પાછું બીજું એક આવ્યું, ટપક સિંચાઈ પદ્ધતિ. ટપક સિંચાઈ પદ્ધતિમાં તમે જુઓ છો કે અહીંયા મોટર સાથે એક પાઇપલાઇન જોડેલી છે, એ પાઇપલાઇનનો બીજો છેડો દરેક છોડના ભાગ સુધી એનો છેડો પહોંચે છે અને એ દરેક છોડના મૂળ પાસે એક છિદ્ર કરેલું હોય છે, છિદ્ર એટલે કાણું, અને એ કાણામાંથી ટીપે ટીપે છોડને પાણી મળે છે. તો આ રીતે જે પાઇપની વ્યવસ્થા મૂળ પાસે, વનસ્પતિના મૂળ પાસે જે ગોઠવવામાં આવે એને ટપક પદ્ધતિ દ્વારા સિંચાઈ કહેવામાં આવે છે. પછી બીજું છે ફુવારા પદ્ધતિ દ્વારા. તમે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત જોયું હશે કે મોટા મેદાનની અંદર ફુવારા દ્વારા કે એક ફુવારો વચ્ચે મૂકેલો હોય અને એમાંથી પાણી છૂટતું હોય, એવી રીતે પણ ફુવારા દ્વારા પણ છોડને પાણી પાવામાં આવે છે. તો આ પદ્ધતિ છે એને ફુવારા પદ્ધતિ દ્વારા પિયત પદ્ધતિ એટલે કે સિંચાઈ પદ્ધતિ કહેવામાં આવે છે. ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ એ આધુનિક સિંચાઈ પદ્ધતિ છે. હવે આવે છે નિંદણ. આ ખેડૂત માટે ખૂબ જ અગત્યનું છે. નિંદણ એટલે ખેતરમાં પાકની સાથે પાક સિવાયનું નકામું ઘાસ ઉગી નીકળે અથવા તો નાના નાના છોડ ઉગી નીકળે, આ જે નકામા છોડ ઉગી નીકળ્યા છે એને નિંદણ કહેવાય. એને શા માટે દૂર કરવું પડે? તો કે જે આ નિંદણ છે એ જ્યારે આપણે પાકને પાણી પાઈએ ત્યારે એ પાકનું પાણી એ આ નિંદણના જે ઘાસ અથવા તો છોડ છે એ પોતે પીવે અથવા તો જમીનમાંથી પોષક દ્રવ્યો એ પણ શોષે, એટલે પાકને એટલા પોષક દ્રવ્યો અથવા પાણી ઓછું મળે, એટલા માટે થઈ અને આપણે નિંદણને દૂર કરવું પડે છે. નિંદણને દૂર કરવા માટે પહેલાં ખુરપી દ્વારા નિંદણ દૂર કરવામાં આવતું હતું, હવે ખેડૂત નિંદણને દૂર કરવા માટે જુઓ આવી રીતે પંપ દ્વારા દવાનો છંટકાવ પણ કરે છે, જેનાથી શું થાય, નકામું જે ઘાસ છે એના ઉપર દવાનો છંટકાવ કરવામાં આવે તો એ નકામું ઘાસ છે એ બળી જાય છે. પણ આમાં ધ્યાન એ રાખવું પડે કે એ દવા છે એનો છંટકાવ પાક પર ન થાય. આવી રીતે આપણે નિંદણને દૂર કરી શકીએ છીએ. પછી આવે છે લણણી. લણણી એટલે પાક તૈયાર થઈ જાય પછી જે પાકને કાપવાની ક્રિયા છે એને કહેવાય છે લણણી. લણણી છે
એ કરવા માટેનું સૌથી અગત્યનું અજાર છે દાતરડું, જે તમને અહીંયા દેખાય છે આકૃતિ 1.7 માં. દાતરડા દ્વારા જમીન પાસેથી પાકને કાપી નાખવામાં આવે છે. લણણી એ ખેડૂત માટે આનંદનો ઉત્સવ છે. કેમ? કારણ કે ખેડૂતે જે 4-6 મહિના સુધી ખેતરમાં જે તનતોડ મહેનત કરી છે એનું જે પરિણામ છે એ લણણી છે. પાક તૈયાર થઈ જાય પછી કાપવામાં આવે એને લણણી કહેવાય છે. એટલા માટે જ આપણે ત્યાં લણણીના ઉત્સવો પણ આવે છે. તમે જુઓ ને, આપણે ત્યાં હોળી, દિવાળી, પોંગલ, બૈસાખી આ બધા જે ઉત્સવો છે એ આ લણણીના જ ઉત્સવો છે મૂળ તો. જ્યારે ખેડૂતે ખરીફ પાક ઉગાડેલો હોય અને ચોમાસાની ઋતુ પૂરું થાય અને એ જ્યારે ઘર લાવવાનો સમય થાય ત્યારે એ સમયનો તહેવાર છે એને આપણે દિવાળી તરીકે ઓળખીએ છીએ. ખેડૂત રવિ પાક તૈયાર કરે અને એ પાક તૈયાર થઈ અને એને ઘરે લાવવાનો જે તહેવાર છે એને આપણે હોળી ધૂળેટીના તહેવાર કરે તરીકે ઉજવીએ છીએ. એ જ રીતે પોંગલ, બૈસાખી, બિહુ આ જે જુદા જુદા રાજ્યના જે તહેવારો છે એ જ રીતે આ પણ લણણીના જ તહેવારો છે. લણણી જ્યારે ખેતરની અંદર ખેડૂતે તૈયાર કરેલો પાક જ્યારે ખેડૂતના ઘરે પહોંચે છે ત્યારે જે આનંદ ઉત્સવ મનાવે છે એ લણણીનો ઉત્સવ છે. આધુનિક સમયમાં આવી રીતે ટ્રેક્ટર દ્વારા થ્રેસિંગ મશીન જોડીને પણ પાકની લણણી થાય છે. થ્રેસિંગ દ્વારા બીજું પણ એક કામ કરવામાં આવે છે કે જ્યારે પાક તૈયાર થાય ત્યારે તમે જોયું હશે ઘઉંની અંદર, ડાંગરની અંદર મોટા મોટા ઉપર પાકની ઉપર ડુંડા ઉગેલા હોય એની અંદરથી દાણા છૂટા પાડવા પડે. એ દાણા છૂટા પાડવાનું કામ પણ હાર્વેસ્ટર દ્વારા થઈ શકે છે. એટલે ટ્રેક્ટર છે એ ખેડૂતને અનેક રીતે ઉપયોગી છે. હવે છેલ્લી વસ્તુ સંગ્રહ. ખેડૂતને પાક તો તૈયાર થઈ ગયો પણ એનો યોગ્ય રીતે સંગ્રહ થવો એ પણ ખૂબ જરૂરી છે. કેમ? કારણ કે જો યોગ્ય રીતે તેનો સંગ્રહ કરવામાં ન આવે તો પાક છે એ બગડી જવાની ભીતિ રહે છે. એટલા માટે એને વરસાદ, હવાથી તેમજ જીવજંતુઓ જેવા કે ઉંદર અથવા તો પાક જ્યારે ખેતરમાં હોય ત્યારે તીડ જેવા જંતુઓથી પણ એનું વારંવાર રક્ષણ કરવું પડે છે. પાક તૈયાર થઈ જાય પછી ખેડૂત એને કોથળાઓમાં ભરી અને એક જગ્યાએ એને સંગ્રહ કરે છે એને કહેવાય છે સ્ટોરેજ. તમે ઘણી ઘણી જગ્યાએ અત્યારે દરેક તાલુકા વાઇઝ અને જિલ્લા વાઇઝ APMC છે. APMC એટલે ખેડૂતો દ્વારા ખરીદ વેચાણ જ્યાં થઈ શકે એવી સંસ્થાઓ, એવી જગ્યાએ તમે આવા મોટા મોટા પીપ જોયા હશે. એની અંદર ખેડૂતે જે ખેતી કરેલી હોય એ વસ્તુઓનો, એ પાકોનો એની અંદર સંગ્રહ કરવામાં આવે છે. અથવા તો આવી રીતે ગોદામની અંદર કોથળા ભરી અને તેનો સંગ્રહ કરવામાં આવે છે. આવી રીતે સંગ્રહ કરવાથી ખેડૂત લાંબા સમય સુધી પાક છે એ સારો રાખી શકે છે. આપણને ખેતીની જ વસ્તુઓ ઉપયોગી છે એવું નથી, આપણને દૂધ જેવી વસ્તુઓ છે એ પણ ઉપયોગી છે. કારણ કે દૂધ છે એ પણ આપણા જીવનમાં જરૂરી છે. તો દૂધ આપણને ગાય, ભેંસ, બકરી અથવા તો ઊંટડી જેવી પશુઓ પાસેથી મળે છે. આપણે તો નહીં પણ ઘણા રાજ્યોની અંદર માછલીનો પણ આહાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો આવી રીતે આપણા ખોરાકની અંદર ઘણા બધા પશુઓ છે એ પણ એક અને બીજી રીતે આપણા આહારમાં જોડાયેલા હોય છે. ઘણા બધા પાલતુ પ્રાણીઓ છે એ આપણી રીતે આપણને આવી રીતે અનુકૂળ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ખેડૂત જમીનને તૈયાર કરે, ત્યાંથી તેનો સંગ્રહ કરી અને બજારમાં પાક વેચે ત્યાં સુધી આપણે
खेडूत ने जे करवानी प्रवृत्ति तेना विशे सीखी गया। पाठ अहीं पूरो थाय छे। आना प्रश्न जवाब समझी अने तमे रफ नोट में लखवानो प्रयत्न करशो, पछी पाकी नोट में लखवा माटे हूँ तमने पीडीएफ मोकलीश।